ઊંઝાના ઉમિયાધામ ગામથી કાગવડના ખોડલ ધામ સુધી નીકળેલી પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા ભરૂચના જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા પાટીદાર સમાજ દ્વારા તેને આવકારવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 જેટલા યુવાનોના પરિવારજનોને ન્યાય માટે કાઢવામાં આવેલ શહીદ યાત્રા જાડેશ્વર ચોકડી આવી પહોંચતા પાટીદાર સમાજ દ્વારા મૃતક યુવાનોની તસવીર સમક્ષ આરતી ઉતારવામાં આવી હતી, જ્યારે યાત્રામાં જોડાયેલા આગેવાનોએ સમાજના હક માટે તેમની લડત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. દિલીપ સાબવા, સંગઠન પ્રભારી પાસ. આજે અમે ઊંઝાથી જે શહીદ યાત્રાનું પ્રસ્થાન કરાયું, એ શહીદ યાત્રા આજે ભરૂચ મુકામમાં આવી છે. અમે બહુ ગર્વ લઈએ છીએ કે ફરી પાછું આ આંદોલનને વેગ આપવા માટે તમામ યુવાનો આજે અહીં એકત્ર થયા છે. ધર્મ, પ્રેરણા અને વેદનાનો આ ત્રિવિધ કાર્યક્રમ એટલે શહીદ યાત્રા. ધર્મ એટલે મા ઉમા ખોડલ, પ્રેરણા એટલે સમગ્ર ભારતના સર્વજ્ઞાતિના લોકો જેમાંથી પ્રેરણા લે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ, અને વેદના એટલે જે જનરલ ડાયર દ્વારા અમારા 14 યુવાનોને જે ગોળીએ વીંધી નાખવામાં આવ્યા છે એની પ્રતિમા સાથેની યાત્રા. તો અમને એવો વિશ્વાસ છે ગુજરાતની અંદર 1,20,00,000 પટેલો આ યાત્રાની અંદર જોડાશે, અને આ યાત્રા એવી આગામી 2019ની જે લોકસભા આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્ત્વનો ફાળો ભજવશે. આ સમાજને ન્યાય નથી મળ્યો, 3 વર્ષથી સમાજ રોડ ઉપર ભટકી રહ્યો છે. જોકે કહેવત છે કે હર હંમેશા સોનાની જ પરીક્ષા થતી હોય છે, પિત્તળની પરીક્ષા નથી. આ પાટીદાર સમાજ સોના સમાન છે, પરંતુ છતાંય પરીક્ષા પાસ કરી રાખવી છે, જોઈએ છે ક્યાં સુધી પરીક્ષાઓ ચાલે છે. આજે જે ઊંઝાથી શહીદ યાત્રા નીકળીને અહીંયાથી ભરૂચ થઈને જ્યારે પાસ થતી હોય ત્યારે આમ તો કોઈ બી જેનું કોઈ મોત થતું હોય, સીધું સાધું મોત થતું હોય, એક્સિડન્ટમાં મોત થતું હોય, કુદરતી મોત થતું હોય તો આપણે બેસવા જતા હોય, બેસવામાં બી જતા હોય. પણ જ્યારે જેવા 14 જણાએ સમાજ માટે જ્યારે શહીદી હોરી હોય ત્યારે અને એમની યાત્રા અહીંયાથી પાસ થતી હોય ત્યારે આપણે જો એમને શ્રદ્ધાંજલિ આપવાના, એમની જેના માટે શહીદી હોરી છે એને યાદ નહીં કરીએ તો આપણે બી નગુણા કહેવાય. તો નગુણા કહેવાય તો જ્યારે 14 શહીદો થયા ત્યારે જે વાર્તાલાપ ત્યાં સરકાર હાથે ત્યાં કે જેને ત્યાં ત્યાં તેની હાથે જે પણ કંઈ વાત કરેલી છે એની અંદર કોઈ જાતનો મતલબ 1 ટકો પણ એ લોકોએ એની અંદર વર્તેલા નથી. આજે એવું નથી કે ભાઈ પાટીદાર સમાજ એટલે એકલો જ ગુજરાત ચલાવી લેવાનો કે એટલો જ દેશ ચલાવી લેવાનો છે, પણ એ જે બી કંઈ સમાજ છે તે એ સમાજની પણ નોંધપાત્ર ભૂમિકા હશે આ રાજકારણની અંદર. અને આ જ્યારે જ્યારે પણ આવો કોઈ પ્રસંગ ઊભો થશે ત્યારે આજે હાર્દિક પટેલના એક ખાકલ પર 12-15 લાખ લોકો ભેગા થતા હોય અને એનું જ પાછું પુનરાવર્તન કરાવવું હોય તો એની પરીક્ષા લેવાની જરૂર છે. તો પરીક્ષા આપવા માટે 1 વાર નહીં, 10 વાર નહીં, 100 વખત અમે તૈયારી બતાવીશું. કારણ કે આજે જ્યારે સમાજની પ્રતિષ્ઠાનો સવાલ આવતો હોય અમે અમારી જાતનો પણ ગૌરવ લઈ શકીએ, પાટીદાર તરીકે પણ ગૌરવ લઈ શકીએ, પણ ગૌરવ વિકૃતિથી નથી. અમે કોઈની અંદર ભાગ પડાવવા નહીં માંગતા, અમે અમારો હક માંગવા માંગીએ છીએ. અને હકની અંદર તમે જો ગણા ગાંઠા પાટીદારને એમ ગણતા હોય કે આ લોકો સુખી છે તો એના અંદરના ગામોની અંદર બી જુઓ કે પાટીદારોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે, ખેડૂતો બી છે તો તેમની સ્થિતિ ખરાબ છે, નોકરી મળતી નથી, ભણતરની અંદર પણ એમને તક મળતી નથી. તો આવા છે ને આવા સંજોગો ઊભા થાય ત્યારે હાવ મીંડું વહી જાય ત્યાં સુધી આ સમાજ ચૂપ રહેવાનો નથી. એટલે આ જે પણ કંઈ રેલી નીકળેલી છે તેની અંદર એક ચેતવણીરૂપ કહો કે એમને કીધું કે ભાઈ 2019 આવે જાય જે થાય તે થાય, પણ આ પાટીદાર સમાજને કોઈને તોડવાની તાકાત નથી.